હવે વાત કરીએ બોટાદની, તો બોટાદ પોલીસ મથકમાં એક મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોગ્ય વિભાગની ભરતીમાં હેલ્થ વર્કર તરીકે નોકરી આપવાના નામે આ મહિલા સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. બોટાદના હેતલબેન પરાગભાઈ ગોહિલ નામના મહિલાએ પોતાની સાથે વર્ષ 2022માં એટલે કે 2 વર્ષ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા MPHW ની ભરતી યોજવામાં આવી હતી, જે ભરતીમાં હેલ્થ વર્કર તરીકેની નોકરી આપવાની લાલચ આપી 8 લાખ રૂપિયા લઈ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે, જેમાં એક મહિલા સહિત કુલ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. તો આ ભરતી છેતરપિંડીમાં અન્ય 15 જેટલા લોકો સાથે પણ ઠગાઈ થઈ હોવાની વાત સામે આવી છે. કુલ રૂપિયા 43 લાખથી વધુની ઠગાઈ થઈ છે. તો ફરિયાદીના આધારે બોટાદ પોલીસે ભરતભાઈ બજુભાઈ સોલંકી તેમજ શિલ્પાબેન અજયકુમાર દવે અને કથિત મંત્રીના પીએ તરીકે ઓળખાણ આપનારને અત્યારે તેમને વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો આજે ફરિયાદી છે, તેઓએ આજથી 2-1 વર્ષ પહેલા સાળંગપુર ખાતે જે આરોપી ભરતભાઈ સોલંકી છે તેમના કોન્ટેક્ટમાં આવેલા અને તેમના દ્વારા શિલ્પાબેન દવે અમદાવાદના એક બેન છે તેમના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને એ બંને દ્વારા આજે ભોગ બનનાર છે તેમને હેલ્થ વર્કરની જે નોકરીનો ઓર્ડર છે તેવો અપાવવાની લાલચ આપી અને અલગ અલગ વિશ્વાસમાં લઈ અને અંદાજે 8-1 લાખ રૂપિયા અને અન્ય સહાયતો સાથે કુલ 35 લાખ રૂપિયા એમ ટોટલ 43 લાખ 50 હજાર આસપાસની રકમ છે તેનું કોડ છે તે આચરવામાં આવ્યું હતું. આ બાબતની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI છે તે ચલાવે છે. અમારી સાથે જે ભરતી કૌભાંડ બાબતથી ફ્રોડ થયો છે એ બાબતથી અમે પોલીસ સ્ટેશને આવેલા છીએ. અમારે ભરતભાઈ સોલંકીનો કોન્ટેક્ટ થયેલો, સાળંગપુર મંદિર જે ટ્રસ્ટનું મંદિર છે એના કારણે ડૉક્ટર તરીકેની કામગીરી ભજવે છે એમની સાથે કોન્ટેક્ટ થયેલો. એને એમ કહેલું કે આરોગ્ય વિભાગની ભરતીમાં ઘણી રીતે સ્ટુડન્ટને લેવાના છે પૈસા દઈને. પછી ભરતભાઈ સોલંકીએ શિલ્પા દવે સાથે મુલાકાત કરાવી અને ત્યારબાદ શિલ્પા દવેએ ઋષિકેશ પટેલના PA તરીકેની જે જગદીશભાઈ પંચાલ કરીને મુલાકાત કરાવી. આ જગદીશભાઈ પંચાલ જાય એ ઋષિકેશ પટેલના PA છે એમ, એટલે અમને એવી રીતના વિશ્વાસમાં લીધા અને પછી અમારી પાસે પૈસા પડાવ્યા. મેં મારા જમાઈ અને એના ભાઈનું એવડા લોકોને ખબર નહોતી પણ મેં અહીં સેટિંગ કરતા તો મેં કીધું જમાઈ લાગતા હોય નોકરીએ તો કદાચ ભલે આપણે મજૂરી કરીને જમાઈ લાગતા હોય તો કદાચ પૈસા ભરવી જોઈએ. મેં 2 થી 3 લાખ રૂપિયા આપેલ છે. પૈસા તો આ લોકો બધાને આપ્યા ને 2022માં ત્યારે બધાને બધા એ સમયે જ આપેલા હશે મહિનો આ પૈસા નથી પાછા આપ્યા. તકલીફ બહુ પડે છે, બહારથી પૈસા લાવ્યા હોય હામાવાળા હામા લોકોને જવાબ દેવો પડતો હોય એને ફૂલ કાર્યવાહી હોવી જોઈએ. 2022માં છોકરાઓએ જે ભરતી આપી તેમાં MPSW ની પરીક્ષા હતી તેમાં અમને લોભ લાલચમાં આવીને અમને ફસાવ્યા છે અને અમારા નાણાં ફસાયા છે. હું ખેત મજૂરી કરું છું, એટલે ઘણી બધી પડે. અમે બહારથી પૈસા લાવેલા હોય એટલે તકલીફ તો પડે જ ને. આવા મારા ખ્યાલ મુજબ 100-150 વિદ્યાર્થી છે અને વાલીઓ ઘણા છે સાચે.